સોમનાથ તીર્થમાં આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભારે ભાવિ ભક્તો ઉમટ્યા. ઝરમર વરસાદ વચ્ચે સોમનાથ મહાદેવમાં સૌ ભાવિકોએ વિશ્વ શાંતિ અને આરોગ્યની શુભકામનાઓ માટે પ્રાર્થના કરી. સોમનાથમાં આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે સવારે 4 વાગે દ્વાર મંદિરના ખુલ્યા ત્યારથી જ ભાવિકો સતત કતારોમાં ઊભા રહી અને ક્યારે ભગવાન સોમનાથના દર્શન થાય તેની રાહમાં ઊભા છે. તો સાર્વત્રિક ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ તીર્થ ગુંજી રહ્યું છે અને સોમવારે પ્રાંતઃ આરતીથી જ ભારે ભાવિકો ઉમટી રહ્યા છે, જે આજે સોમવારે દિવસભર ભાવિકોનો માનવ પ્રવાહ સોમનાથ તરફ આવતો જ રહે છે. સવારે 9 વાગે ભગવાન સોમનાથની પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળી અને ભાવિકોના આશીર્વાદ આપ્યા હતા અને ભાવિકો દિવસભર આજે સોમનાથ તીર્થમાં શિવમય આનંદની અનુભૂતિ કરશે. શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સોમનાથના પંટાંગણમાં શ્રીકાર વર્ષાએ પણ પહેલી સવારથી જ ઝરમર વરસતા ભાવિકો ચાલુ વરસાદમાં મહાદેવના દર્શને પહોંચ્યા હતા. તો આગામી સમયમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સુખ શાંતિ સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. દીપક જોશી, જેડેશીવી, ગીર સોમનાથ. મહાદેવના દર્શન કરવા આવ્યા છે, શ્રાવણ મહિનો છે. અમે દર સાલ 7-8 વર્ષથી દર સાલ આવીએ જ છીએ અહીંયા દર્શન કરવાને. બહુ સરસ લાગે છે, દર્શન કરીને ધન્ય પામીએ છીએ ભગવાનના દર્શન કરીને. અને મારા મિસ્ટર છે એ તો ભોળાનાથના ભગત જ છે, એ તો 12 માસના સોમવાર ઉપવાસ કરે જ છે. એટલે અમે બહુ સરસ ભગવાનના અમના આશીર્વાદે છે, અમે સુખીએ છીએ એમના આશીર્વાદથી. અને ભગવાનના દર્શન કરીને ધન્ય પામ્યા. મહાદેવને પ્રાર્થના કરી કે ભગવાન આજે દેશ ઉપર કોરોનાનું કેર આવ્યો છે, ભગવાન દૂર કરે ને સર્વને સુખી રાખે અને કોરોના હટાડી દે અને બધાને